नमस्कार वाला विद्यार्थी मित्रों, हूँ पंचाल स्नेहा पीपी सवाणी शाळा में आप सबने भावभीनु स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय पर्यावरण आसपास पाठ 13 आपणी लागणीओनी भागीदारी पाठ विषे अभ्यास करीशुं। तो चालो विद्यार्थी मित्रों, आपणे पाठनी चर्चा करिए। पाठ 13 अपनी लागणीओनी भागीदारी। हूँ सीमा, हूँ त्रीजा धोरण में भणु छू। मने शाळाएथी पाछा आवीने घरमां बे माणसो साथे वातो करवी गमे छे। तेओने मारी वातमां मजा पड़े छे। एटले के एक सीमा नामनी छोकरी छे, ते धोरण 3 में अभ्यास करे छे। तेने शाळाएथी घरे आवीने बे व्यक्तिओ जोड़े वात करवी खूब ज गमे छे। पहला व्यक्ति मारा दादीमा छे, ते हमेशा मने सांभळवामां उत्सुक होय छे। हूँ शाळाएथी आवुं तेनी तेओ राह जुए छे। ते गरडा छे, अवारनवार तेमने पीठनो दुखावो रहे छे। मारा दादी सरखुं जोई के सांभळी शकता नथी। रोज सवारमां मारा पिताजी तेओने मोटेथी समाचार वांची संभळावे छे। ते बाकीना बधा काम जाते करे छे। जो कोई तेओनी मदद करे नी कोशिश करे तो दादीमा नाराज थई जाय छे। शाकभाजी समारवा दादीने पसंद छे। तेओ कहे छे, आजकालना छोકરાઓ જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ તો કે દાદીમાં જે છે તે પોતાના કાર્યો બધા જાતે કરે છે। તેમના કાર્યોમાં કોઈ તેમને મદદ કરે તે તેમને ગમતું નથી। અને દાદી હંમેશા શું કહે છે તો કે આજકાલના છોકરા છોકરીઓ શાકભાજી કેવી રીતે સમારાય કપાય તે જાણતા નથી। મને વાતો કરવી ગમે એવી બીજી વ્યક્તિ છે રવિભાઈ। તે અમારી સાથે રહે છે। હું તેઓને રવિભાઈ કહું છું। તે મારા પિતાને ભાઈ, માતા પિતાને ભાઈ અને ભાભી કહે છે। મને અમારા સંબંધોની ખબર નથી, પરંતુ તે ઘણા પ્રેમાળ છે। તે હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપવામાં તૈયાર હોય છે। હું પછી કહીશ એમ મને ક્યારેય કહેતા નથી। રવિભાઈ કોલેજમાં ભણાવે છે। કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે। રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે। મિત્રો સાથે વાત કરવી અને તેઓની સાથે બહાર જવું ખૂબ ગમે છે। તે ખૂબ રમૂજ છે। તે બધાને ખૂબ હસાવે છે। વિચારો અને કહો તમારા ઘરમાં કોણ કોણ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે તમારા ઘરના સભ્યો વિશે લખવાનું છે। ઘરના દરેક સભ્યો વિશે વિગતે જણાવો। વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરના દરેક સભ્ય જે ઘરમાં હોય તેના વિશે તમારે વિગતે જણાવવાનું છે। સીમાના ભાઈની વાત। સીમાના ભાઈનું નામ શું હતું તો આપણે આગળ જોયું તો કે રવિભાઈ। તો મારા ભાઈ જ્યારે બહાર જાય છે ત્યારે સફેદ લાકડી રાખે છે। તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી નહીં શકે કે તેઓ દેખી શકતા નથી। તેમને તેમના બધા કામ જાતે કરવાના ગમે છે। જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે તો તેમને ગમતું નથી। જ્યારે પણ એમને મદદ જોઈએ ત્યારે તેઓ મદદ માટે કહે જ છે। ભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસે પુસ્તકો લઈ જાય છે। આ પુસ્તકોને વાંચી અવાજ રેકોર્ડ કરી ભાઈને આપી જાય છે। રવિભાઈ આ સાંભળે છે। ભાઈ પાસે બીજા ઘણા બધા પુસ્તકો છે। આ પુસ્તકોના પાના જાડા, તેમાં ઉપસેલા ટપકાઓની હાર હોય છે। તે ઉપસેલા ટપકાઓ પર આંગળીઓ ફેરવીને વાંચે છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, રવિભાઈ જે છે તે આંખે તેમને દેખાતું નથી, માટે તેઓ પાસે એક એવા પ્રકારના જાડા પાનાના પુસ્તકો છે કે જેમાં લખેલા શબ્દો તે ઉપસેલા હોય છે। ઘણીવાર ભાઈ સાથે મજાક કરવા હું એમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું। તે અકળાય છે પરંતુ ગુસ્સો કરતા નથી, કારણ હું એમની નાની બહેન છું। હું હજુ ઘરમાં પહોંચું ત્યાં ભાઈ બોલ્યા, સીમા આજે તું ખૂબ જ ખુશ જણાય છે। ભાઈ ફક્ત મને જ નહીં પરંતુ કુટુંબના બધા સભ્યોને તેમના હલનચલનના અવાજથી ઓળખી જાય છે।
તેઓ હલનચલન અને અવાજથી એ પણ કહી શકે છે કે ઘરમાં કોણ ખુશ છે કે ના ખુશ છે। મેં ભાઈને કહ્યું, ભાઈ આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું। તેઓએ મને શાબાશી આપી અને પ્રેમથી કહ્યું, આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે। એટલે વિદ્યાર્થી મિત્રો, જે સીમા છે તે ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છે અને રવિભાઈ તેને પોતાનો કોચ બનવાનું કહે છે। સીમાના પિતા દાદી માટે સમાચારપત્ર મોઢેથી વાંચે છે। તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘરડા માણસોની મદદ કરવી જોઈએ, એમને મંદિરે લઈ જવું જોઈએ। કોઈ ઘરડું માણસ હોય તો તેમને આપણે હાથ પકડીને રસ્તો ઓળંગાવવો જોઈએ। આવી ઘણી બધી રીતે આપણે એમને મદદ કરી શકીએ છીએ। ઘરપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? તો ઘરપણમાં લોકોને ચાલવાની, સાંભળવાની, જોવાની, દાંતેથી ચાવવાની વગેરે પ્રકારની તકલીફો પડે છે। રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? તો રવિભાઈ ભલે જોઈ નથી શકતા, પણ એમની જે સ્પર્શ કરવાની ઇન્દ્રિયો છે તે ખૂબ જ તેજ હોય છે અને તેઓ વસ્તુઓને જાણી લેતા હોય છે। તમને ક્યારે લાકડીની જરૂર પડી છે? ક્યારે? તો વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણને લાકડીની જરૂર પડી નહીં, પરંતુ જો કોઈ આપણે પગ મચકાઈ ગયો હોય, કોઈ એક્સિડન્ટ થયું હોય, તો તેવા સંજોગોમાં આપણને લાકડીઓની જરૂર પડે છે। તમે કાલે ક્યારે વિચાર્યું કે તમને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં વિચાર્યું હોય તો લખવાનું અને નહીં વિચાર્યું હોય તો નહીં લખવાનું। જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ છીએ? યાદ રાખો અને કહો, શું તમારા કુટુંબના સભ્યોમાં એવું છે જે સાંભળી કે બોલી કે જોઈ ન શકતું હોય? આવી કોઈ વ્યક્તિ તમે જાણો છો? તેઓએ તેમના કામમાં લોકો કેવી રીતે મદદ કરે છે? તમે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે। તેઓ અલગ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે। તેઓ કઈ રીતે તેમના કામ કરી શકે છે તે સમજવામાં તમારી આંખો બંધ કરો અને આ રમત રમો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક આંખે પાટા વાળવાની રમત આપેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો કે વિચારો અને કહો, તમારા મોંમાં કેટલા દાંત છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં બધાનો જવાબ જુદો જુદો આવશે। કોઈના મોંમાં 30 દાંત હશે, 28 હશે, 32 હશે, એ પ્રમાણે વર્ગમાં કયા કયા બાળકોને સૌથી વધારે દાંત છે? તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુ ઓળખી શકો છો? કયા માણસોને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા સાંભળી શકો છો? તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ નજીકમાં છે તે અનુમાન કરી શકો છો? તમારી આંખો બંધ કરો અને સાંભળો, તમને કયો અવાજ સંભળાય છે? હવે વિદ્યાર્થી મિત્રો, જે આપણે સમજવાનું છે તે જોઈએ તો કે જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની અને લખવાની એક વિશેષ રીત છે, તેને બ્રેઇલ લિપિ કહે છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે ખાસ મહત્વનું છે તો કે બ્રેઇલ લિપિ કોને કહેવાય? તો કે જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની અને લખવાની એક વિશેષ રીત છે, જે જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓથી હારથી લખેલી હોય છે। બ્રેઇલ લિપિ ઉપસેલા બિંદુઓ પર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે। હવે આગળ જોઈએ તો કે જોયા વગર આકાર ઓળખવો મુશ્કેલ છે કે સરળ? ચાલો બ્રેઇલ લિપિ વિશે જાણીએ। તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે। આ પુસ્તકો કેવી રીતે બને છે? આ પુસ્તકોનો સૌપ્રથમ વિચાર કોણે કર્યો? આપણે તેના વિશે જાણીએ તો કે બોલવા ઉપરાંત અભિનય કે ઈશારા દ્વારા આપણે સંવાદ કરીએ છીએ। વર્ગમાં બોલ્યા વગર વાત કરવાની પ્રવૃત્તિનું આયોજન કરવું। લુઈસ બેલ ફ્રાન્સના હતા। તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તે તેમના પિતાજીના ઓજાર સાથે રમતા હતા।
એકાએક એક અણીદાર સાધન એમની આંખોને વાગ્યું. તેમણે આંખો ગુમાવી. લુઈસ બ્રેઇલ ભણવામાં ખૂબ જ રસ હતો, દેખાતું ન હતું, છતાંય તેમણે હાર ન માની. તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા. તેઓને જણાયું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. આખરે તેઓને રસ્તો મળ્યો. વાંચવા લખવાની આ રીતને બ્રેઇલ લિપિ તરીકે ઓળખાય છે. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે. તેના પર આંગળી ફેરવી વાંચી શકાય છે. આ લિપિ 6 બિંદુઓ પર આધારિત હોય છે. બ્રેઇલ લિપિ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે.